गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुदेव नमः। गुरु को समरो संत सब अपने अपने जात, मेरा सदगुरु भाण है रवि राम को प्रणाम। राम राम रटते रहो धरी राखो मन धीर, कोई दिन काज सुधार से कृपा सिंधु रघुवीर, कृपा सिंधु रघुवीर। हरे राम हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे 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 हरे। भागवत जीना सानिध्य में भागवत मैया ने वंदन करीने सात सात दिवस सुधी आ महामूला ग्रंथ ने જેમને પોતાની ભાવવાણીમાં ભાગવત અનેક રહસ્યોને આપણા સુધી બહુ સરળતાથી અને ટકોર સાથે સાથે આપણા માયલાને ઢંઢવડીને જગાડીને માં પોતાના લાડકવાય દીકરાને કડવી દવા પાતા હોય ત્યારે જે રીતે થોડું હસાવી કરી અને પછી ખબર ન પડે એની કડવી દવા ગળામાં મૂઠામાં મૂકી દે એ રીતે એવી ઘણી બાબતો ઘણા ચરિત્રો પ્રસંગોને જેને એ રીતે એ ઔષધ રૂપે મને તમને સાત સાત દિવસ સુધી અમને રસપાન કરાયું છે એવા શાસ્ત્રીજીના આશ્રમમાં વંદન કરું। આપણી વચ્ચે સંત ભગવાન પધારે એમને પણ આદર આપું। આમ તો વિશેષ કંઈ વાત કરવી નથી, કથા દરમિયાન શાસ્ત્રીજી જે બોલાય એનો ફરી પુનરાવર્તન કરી રહ્યો છું। આ ચરિત્રો એને કોણ પાર પામે, હરિ અનંત હરિ કથા અનંત અનંત છે, બધું જ કહેતા 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 અને કશું જ કહેવાયું નથી, બધું જ બાકી રહી જાય છે સાહેબ। આ ચરિત્ર સાહેબ એક એક પ્રસંગો રાજાના હોય મહારાજાના હોય ઋષિઓના હોય સાધકોના હોય ચિંતકોના હોય સાહેબ બધી જ ઘટનાઓ આ ચરિત્રો મને તમને બાપ મારા તમારા મનને એક પ્રબોધ થાય સાહેબ, એક સાચી સમજણ આવે ને બાપ મને તમને કોઈ બાધારૂપ હોય ઈશ્વરની કૃપા માટે તો બાપુ જેમ કહી રીતે આપણો સૂક્ષ્મ અભિમાન મને તમને રોકી રહે સાહેબ, અને મારા તમારા અભિમાનને તોડવા માટે સાહેબ આ ચરિત્રો આટલો તાકાતવર આવા સામર્થવાન આટલા શક્તિશાળી છતાં એની આ સ્થિતિ થઈ હોય તો હું કઈ વાળી ન ભૂલો સાહેબ, આપણા જ મનને એક પ્રબોધ થાય સાહેબ, એટલા માટે આ ચરિત્રો આપણા પિતૃઓનું તો સાહેબ કલ્યાણ રહ્યું જ છે સાહેબ, આપણા માયલાને ઢંઢોળવા માટેના ચરિત્ર સાહેબ
એટલે તુલસીદાસજી મહારાજ એમ કહે કે આ સત્સંગ, આ કથા, આ ચરિત્રો મારા તમારા જીવનમાં સાચો વિવેક આવશે, સાચી સમજણ આવશે. સાહેબ પ્રશ્ન ઉઠશે કે હું જીવું છું બરાબર જીવું છું કે કંઈક મારાથી ખોટું જીવાઈ રહ્યું. આ જગાડનારે આ શબ્દો મને તમને આ કથા ચરિત્ર જગાડે. સાહેબ નિરાત નહીં પડો મા બાપ, મને તમને ઉઠેલો પ્રશ્ન આ ગ્રંથો આ ચારિત્ર બાપ મને તમને સાચી સમજ આપવા માટે. બિનુ સતસંગ વિવેક ન હોજી, રામ કૃપા બિનુ સુલભ ન સોજી. તુલસીદાસજી એમ કહે બિનુ સતસંગ વિવેક ન હોજી, સત્સંગ વિના બાપ સાચી સમજણ મને તમને નથી આવતી. સત્સંગ એટલે માત્ર કથા વાર્તા પૂરતી મર્યાદિત નહીં, સત્સંગ મળવો, સારાના સંગ મળવો, સજ્જનનો સંગ મળવો, સત્યનો સંગ રહેવો છે. અને એ મને તમને ક્યારે મળે છે બાપ? રામ કૃપા બિનુ સુલભ ન સોજી. બાપ ભગવાન કૃપા કરે ત્યારે મને તમને અવસર મળે છે. એની કૃપા વિના શક્ય નથી. એની કૃપા થાય તો જ મને તમને કોઈ લાયક સંત કે ભક્તા મળે, અને તારે મને તમને સાચો સત્સંગ મળે. એની કૃપા હોય તો જ મળે છે. તો બાપ સવાલ ઉઠે તો ભગવાન ક્યારે કૃપા કરે? ઈશ્વર કૃપા કરે ત્યારે મને તમને અવસર મળે છે. અને એ મળે ત્યારે બાપ મારા તમારા ભીતરને થોડા ઢંઢોળાય. અબ મોહી ભા ભરોસે હનુમંત, બિનુ હરિ કૃપા મિલે નહીં સંત, બિનુ હરિ કૃપા મિલે નહીં સંત. ભગવાન કૃપા કરે ત્યારે મને તમને કોઈ લાયક સંત મળે, અને લાયક સંત મળે ત્યારે બાપ મને તમને સાચો સત્સંગ મળે. પણ બાપ પ્રશ્ન ઉઠે કે ભગવાન કૃપા કરે તો મળે, તો સવાલ ઉઠે તો ભગવાન ક્યારે કૃપા કરે? અને તુલસીદાસજી એક જવાબ આપે, હે જીવ મન ક્રમ બચન છાંડી ચાતુરાજી, ભજત કૃપા કરી યે રઘુરાજી, ભજત કૃપા કરી યે રઘુરાજી. ભગવાન ત્યારે કૃપા કરે છે બાપ, માણસ મન કર્મ વચનથી હોશિયારી છોડી દે સાહેબ, અને પ્રભુને ભજે તો રામ કૃપા કરે 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 ને કરે. બાપ એક સંતનું નિવેદન છે સાહેબ, હોશિયારી છોડીને સાહેબ. અને ગંગા સાથે એમ કે માનને મેલીને તમે આવો મેદાનમાં સાહેબ. બાપ આ તો ખોવાવાનો પ્રદેશ છે સાહેબ. સાહેબ એક વાત બહુ સમજી લો, બધા ક્ષેત્રમાં હોશિયારીની જરૂર છે સાહેબ. હોશિયારી ન હોય તો માણસ છેતરાઈ જાય સાહેબ. બધા જ ક્ષેત્રમાં હોશિયારીની જરૂર છે, પણ પ્રભુની કૃપા મેળવવા માટે હોશિયારી બાપ મને તમને બાધારૂપ છે સાહેબ. હોશિયારી છોડીને માણસ ભજે તો ભગવાન કૃપા કરે કરે ને કરે સાહેબ. એક વાત ઘણી વાર નિવેદન મેં કર્યું છે, ફરી કહું સાહેબ, બધી જ વસ્તુ અતિ થાય ને તારે મારીને તમારી મુશ્કેલી ઊભી થાય છે. વરસાદ બહુ સારો પડે તો લીલા લહેર, પણ એ જ વરસાદ જ્યારે અતિ થાય, બારે મેઘ ખાંગા થાય, ત્યારે મારે તમારે એ જ બિઘરાજાને કહું હવે બાપ ખમૈયા કરો, હવે ખમૈ. વરસાદ બહુ સારો પણ અતિ થઈ જાય, ત્યારે એ જ વરસાદ બની તમને પરેશાની ઊભી કરે.
પૈસાની ડગલે ને પગલે જરૂર પડે સાહેબ, પણ બાપ એ જ પૈસા જયારે અતિ થઈ જાય છે માણસની પાસે, ત્યારે એ જ સંપત્તિ એ જ પૈસા માણસને ચેનથી સુવા નથી દેતો સાહેબ. જરૂર છે બાપ, પણ એ જ વસ્તુ જયારે અતિ થાય છે, એમ બધી જ વસ્તુ જયારે બાપ અતિ થાય, સાહેબ તાહેબ બને ને તમને સાહેબ પરેશાની ઉભી કરે છે. બધી જ વસ્તુ અતિ થાય તારે પાડે, પણ એમાંથી એક વસ્તુ બાકાત છે અને એ છે અતિ ભજન. બધી જ વસ્તુ અતિ થાય તારે પાડે, પણ અતિ ભજન બાપ મને તમને તારે સાહેબ, તારે સાહેબ એવું અતિ ભજન. રામ કૃપા બિનું સુલભ ન સોઈ, ચાંદી ચતુરાઈ બાપ એવું ભજન. આ ભજનની ભૂમિમાં સાત દિવસ ક્યાં વીતી ગયા કોઈને ખબર નથી. જેને પૂછ્યું એમ કે બાપુ બહુ આનંદ આવ્યો, બહુ આનંદ આવ્યો. એમ થતું હતું કે સાત દિવસ હવે અમારા ક્યાં વીતશે, અહીંયા કથા પતી જશે પછી અમે ક્યાં જશું, અહીંયા કંઈ ફરવાનું સ્થળ નથી કોઈ જગ્યાએ. એ જ એવા અનેક પ્રશ્નોને આવેલા એમ પ્રશ્ન કરે કે અમારા સાત દિવસ ક્યાં વિસરી ગયા છે કોઈ ખબર નહી બાપ. આ કથાએ મને તમને બહુ આનંદ આપ્યો, આનંદ ઘનશ્યામની આ કથા છે સાહેબ, એ મને તમને આનંદથી ભરી દે બાપ. અદભુત આચરિત છે શાસ્ત્રીજી જે રીતે મને તમને આ ભાવો જે વ્યક્ત કરીને આનંદથી ભર્યા છે સાહેબ. મારે યાદ કરવું જોઈએ જે ભૂમિમાં હું બેઠો છું, સદગુરુ ભાણસાહેબ મહારાજની સાઈ પવિત્ર ભૂમિ સાહેબ, ભૂમિનો બહુ જ મોટો મહિમા સાહેબ. પહેલા દિવસે મેં કહ્યું હતું હરિદ્વારથી ઠેઠ ગુરુદ્વારે સાહેબ, બહુ મોટી ચેતના એ ધરબાઈ છે. ઘણી ઘણી વાર પહેલી વાર આવેલા હશે, થોડી ઘણી મહાપુરુષને થોડી વંદન કરી લઉં. આમ તો વારાઈનું જ આ રતન હતું સાહેબ, વિચરતું 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 જે રીતે જેની યાત્રાઓ થઈ છે, અંતિમ સમયે આ પુરુષ આ ભૂમિમાં ધરબાયા છે. લાંબી ચર્ચામાં પડતો નથી, પણ કોઈ ગામમાં સદગુરુ ભાણસાહેબની મંડળી સાથે મુકામ અને આ ગામનો એક ભરવાડ ભગત મેપો જેનું નામ બાપુના થોડા ઘણે પરિચયમાં આવ્યો અને બાપુને વંદન કરી પ્રાર્થનાઓ કરી કે બાપુ કોઈ વાર મારા જેવાની પણ દયા કરી મારા ઘરે કુદી પગલા કરો, એને વિનંતી સાંભળી અને ભાણસાહેબ કહ્યું ભાઈ જરૂર કોક વાર એ બાજુ નીકળશો, જરૂર તારા ત્યાં આવશું. આ વાતોને વર્ષો વીતી ગયેલા, વર્ષો પછી ઇતિહાસ એમ કહે કે ભાણસાહેબ મહારાજ એની સોનલ ઘોડીની કનક કૂતરી લઈ અને સંત મંડળી સાથે ગામને પાદરથી પસાર થયા. સાંજનો 4-1 વાગ્યાનો સમય હતો. ગામનું નામ સાંભળ્યા પછી ભગતની યાદી થઈ, એમ થયું કે લાવો ભગત બહુ જ આગ્રહ કરતો હતો, એને ઘર મળતો જાઉ રાજી થશે. ભાણસાહેબના ઘરે પૂછતા પૂછતા પહોંચે જ ભગત તો ભરવાડ પોતાની ગાયો લઈને ચડાવવા સીમમાં જતો રહેલો, પણ બાઈ ઓળખી ગઈ, આસન આપ્યો, આદર આપ્યો, સત્કાર કર્યો. ભાણસાહેબ પૂછે છે કે બાઈને, બેન ભગત બાપુ ગાયો ચરાવવા ગયા છે ને હવે આવવાનો વખત થઈ ગયો છે. ભાણસાહેબ 2-4 મિનિટ વિચાર કરે કે ભગત દૂર ગાયો લઈને ગયો, કદાચ દૂર નીકળી ગયો હશે, આવા મોડું થશે અને મારે તો ચાલતા ચાલતા આવવાની યાત્રા આગળ જવાનું છે, રાત કંઈક આગળ રોકાવાનું છે, રોકાય છે ને રાહમાં તો મોડું થઈ જશે, અંધારું થઈ જશે. એટલે બાઈને વિનંતી કરી કે બાઈ અમારે રાત વાસો દૂર જઈને રોકાવાનું છે, ભગતને મારા રામ રામ કહેજો અને ભાણસાહેબ અહીંયાથી વિદાય લે. બાઈએ ખૂબ આગ્રહ કર્યો મારે હમણાં આવશે, હમણાં આવશે, પણ રોકાયા નહીં અને નીકળી ગયા સાહેબ. ગામ એના ઘેરથી નીકળીને હજુ ઝાંપે પહોંચે ન પહોંચે ને ભગત ઘરે આવ્યો, હજુ તો એ ફળિયામાં એ ખાટલો એ ગાડલું આસન એમના પાથર્યા હતા. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે નવા આસનો પથરાતા ભાળીને ભગતે તરત સવાલ કર્યો, કોઈ આપણે ઘરે મહેમાન આવ્યું છે બાપ? યાદ કરજો વર્ષો પહેલા મહેમાન પણ આપણે ત્યાં ભગવાન જેવો લાગતો સાહેબ, મારા ઘરે સગો ક્યાંથી સાહેબ? બાઈને પૂછ્યું કોઈ આપણા ઘરે મહેમાન આવ્યું હતું ત્યારે, અને બાઈએ કહ્યું કે આપણાનો બાપુ આવ્યા હતા, ગુરુ આવ્યા હતા. અને આજ કેટલા વર્ષો પછી મનની ઈચ્છા પૂરી થતી હતી અને ભગત આવી જતા રહ્યા. બાઈને કહ્યું જવા શું કામ દીધા?
કેટલા વર્ષો પછી મારી ઈચ્છા પૂરા થતી તો રોકી રાખવા જોઈતા હતા. ભાઈએ કહ્યું મેં બહુ આગ્રહ કર્યો, રોકાણા નહીં, કેટલી વાર હજુ ઝાંપી નહીં પહોંચે, હમણાં જ ગયા. અને ભગતને થયું પાછા વાળી આવું, અને બાપ દોટ મૂકી દૂરથી જતા જોયા અને સાદ કર્યો, બાપુ ઉભારો ઉભારો ઉભારો. ભાણ સાહેબને સંભળાયું નહીં. અને ભગત વિચાર કરે કે બાપુ ઝાંપો છોડીને માર્ગે ચડી જશે અને પછી વાળવા પાછા મુશ્કેલી. જેટલું દોડાય એટલું દોડી અને ધીરજ ખૂટી બાપ, અને પછી જે પોકાર પડ્યો સાહેબ, હે ભાણ સાહેબ હવે ત્યાંથી ડગલું ભરો તો તમારા રામના રામની દુહાઈ છે, રામના સોગન છે. આ પડકાર ફેંક્યો અને સંત સાંભળી ગયા, બાપ એક ડગલું ભરો તમને રામની દુહાઈ છે સાહેબ. અને સંત શબ્દો સાંભળી ગયા અને સાંભળતા નીચે કરી લીધું, હવે ક્યાં ડગલા ભરવા, જીવનયાત્રા ઊભી રાખી દીધી. દોડતો ભગત આવ્યો, પગમાં પડ્યો, બાપુ મારા ઘરે મારી મહેમાન ગતિ, તમે આવ્યા હું ન મળ્યો, હાલો હાલો ઘરે. બહુ વિવેક કર્યા અને પછી ધીરેકથી ભાણ સાહેબે કહ્યું કે ભાઈ હવે તો કાયમ તારી મહેમાન ગતિ કરવી છે, હવે તો કાયમ રહેવું. મેં પણ એમ કહે કે બાપુ એટલો મોટો માણસ નથી, હું તમને કાયમ રાખી શકું સાહેબ. અને પછી ભાણ સાહેબ એમ કહે, ભગત હવે ક્યાં ડગલું ભરું, બસ હવે તો અહીં સમાધિ ઉગાડો, મારી જીવન યાત્રા પૂરી થશે. બાપુ હા, મારે ડગલું કે ભરવું તો મારા રામના સોગન તૂટે જ, એક ભગવાનના સોગન વચન પાળવા માટે. ઇતિહાસ તો બહુ વિસ્તારમાં જતો નથી, બહુ મોટી વેદાંત ચર્ચાઓમાંથી નીકળે છે, પણ એ વચન માટે સદગુરુ ભાણ સાહેબ મહારાજ અહીં સમાધિ ગાળે છે. એની સાથે ઘોડી હતી એ પ્રાણ છોડે, એની સાથે કનક નામની કૂતરી હતી એ પ્રાણ છોડે, અને સદગુરુ ભાણ સાહેબ બેહે છે. મેં પણ બહુ જ માથા પછાડે, મને લઈ જાઓ મને લઈ જાઓ, મારે પણ જીવવું નથી. ભાણ સાહેબ મુદત પાડે છે, 12 મહિના પછી ફરી તિથિ આવે, આ પૂર્વ દિશામાં તળાવ છે, આથમણા તળાવ જજે અને ત્યાં ધરતી માને પ્રાર્થના કરજે કે મને જગ્યા આપ, મારે હમાઈ જવું છે. અને ત્યારે સમાજે સાહેબ સાહેબ અહીંયા એક સાધના ધારા સુપાઈ છે સાહેબ, ચર્ચામાં લાંબો જઈશ વિસ્તાર થશે, પણ 12 મહિના પછી એક લીમડાનું દાંતણ આપ્યું અને કહ્યું કૂંપળ ફૂટે તારે માનજે. વર્ષ થઈ ગયું અને પછી 12 મહિના પછી આ સાહેબ વાત મારે પ્રસંગ યાદ વાગોડવો હતો કે એવી એક ચેતના આ ભૂમિમાં ધરબાઈ છે સાહેબ, એક ભજનની ચેતના ધરબાઈ છે. અને એના પ્રતાપે સાહેબ આપ તો જેવ હોય પ્રભુના લીધાપે હું લીલા લહેર કરી રહ્યો સાહેબ, 24 કલાક આનંદમાં એને અનુભવું છું સાહેબ, એની સાનિધ્યમાં હું તો કાયમ મારી જાતને એમ કહું છું, થોડો ઘણો મને લાયક સમજ્યા હશે એને સાનિધ્યમાં મને રહેવા દે સાહેબ, આથી વિશેષ કંઈ જોતું નથી સાહેબ, કંઈ જોતું નથી. ફરી ફરી મારો રાજીપો વ્યક્ત કરું આપના ચહેરા ઉપર, અને જે રીતે આનંદ જોયો છે, ખુશી વ્યક્ત કરી છે, જે રીતે પરિવાર અહીંયા અતિથિ રૂપે તો ન કહી શકું, પણ એ રીતે આવ્યો છે અને જે રીતે મનોરથ પોતાના પિતૃઓના આત્માને શાંતિ માટે જે સુંદર મનોરથ કર્યો, એક સાધુ હૃદય બીજું તો શું કહું સાહેબ. આ મહાપુરુષના સમાધિ હું પ્રાર્થના કરું સાહેબ, હે મહાપુરુષ આ તમારા જ દીકરાઓ છે, તમારા જ કુટુંબીજનો છે, એને માથે રૂઢ આશીષ પાઠવું છું સાહેબ. અને બાપ તમારું રામચરિત માણસ એમ કહે આવા આવા સત્કર્મો જે જે કરે છે, ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી તુમ સમાન નહીં કો ઉપકારી. કૈલાસના શિખર ઉપર ભગવાન દેવાદિદેવ મહાદેવ મા ભવાનીને ધન્યવાદ આપે છે. બાપુએ ભાવ વ્યક્ત કર્યું છે, ફરી દોહરાવું છું 3 વખત કે દેવી તમને ધન્ય હો ધન્ય હો ધન્ય. સુકામ ધન્યવાદ આપ્યા ભગવાન શિવ એમ કહે દેવી હું તમને એટલા માટે ધન્યવાદ આપું છું. પૂછે રઘુપતિ કથા પ્રસંગ
सकल लोक जग पावन गंगा। देवी हूँ धन्यवाद इतला माटे आपू छू, तमे प्रश्न न कर्या हो, राम कथा पूछी न हो तो राम कथा करे तो नहीं, राम कथा करे तो नहीं तो विश्व मंगल नु काम बने तो नहीं। देवी विश्व मंगल जे कथा माध्यम थी रामचरित मानस थी भगवान की कथा द्वारा आखा विश्व नु मंगल थी रही छे एवी कथा आपे मने पूछी, आपे प्रश्न न कर्या हो तो कथा करे तो नहीं, कथा न करे तो विश्व मंगल नु काम बने तो नहीं। देवी आ विश्व मंगल ना काम माटे तमे निमित्त बन्या छो अने एथी देवी हूँ तमने धन्यवाद आपू छू, धन्य हो देवी, तमने धन्य हो। एनो अर्थ एटलो थाय के जे जे सत्कर्मो माटे साहेब माणस पोतानो समय पोतानी संपत्ति अगर थोड़ी घणी समझण जे जे वापरे साहेब ए सौने मारो महादेव सौने धन्यवाद आपे छे, धन्यवाद आपे माटे। ए न्याये पण आ कथा माटे जे जे निमित्त बन्या होय जेना माथी विचार आव्यो होय, घरमांथी आव्यो होय, परिवारमांथी आव्यो होय, बाळकोमांथी आव्यो होय, दीकरामांथी आव्यो, दीकरीओमांथी आव्यो होय, वडीलोमांथी आव्यो, कि आपणे आवुं कंईक करीए साहेब, अने एमां जे जे निमित्त बन्या होय